ડાયાબિટીસ અને હૃદયરોગ વચ્ચે શું સંબંધ હોય છે? તો જેમને પણ ડાયાબિટીસ હોય એમને હૃદયરોગ થવાનું જોખમ ખૂબ જ વધી જતું હોય છે, અને એમાં પણ જો સાથે સાથે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની પણ તકલીફ હોય, અથવા સ્મોકિંગ કરવાની આદત હોય, અથવા કુટુંબના કોઈ સભ્યોને નાની ઉંમરમાં હૃદયરોગની તકલીફ થયેલી હોય, તો આવા કિસ્સામાં હૃદયરોગ થવાનું જોખમ ખૂબ જ વધી જતું હોય છે. એટલે આપણે જો હૃદયરોગનું જોખમ ઓછું કરવું હોય તો આપણે એક હેલ્ધી લાઇફસ્ટાઈલ આપણે અચીવ કરવી જોઈએ, જેમાં આપણે નિયમિતપણે વ્યાયામ કરવો જોઈએ, સમતોલ અને પૌષ્ટિક આહાર લઈ અને વજનને કંટ્રોલમાં રાખવો જોઈએ, અને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની દવાઓ નિયમિતપણે લઈ ડૉક્ટર સાથે રેગ્યુલર ફોલોઅપ રાખી એને પ્રોપરલી આપણે કંટ્રોલમાં રાખવો જોઈએ. આ ઉપરાંત તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે એસ્પિરિન અને સ્ટેટિન નામની દવાઓ પણ લઈ શકાય, જેનાથી આપણે હૃદયરોગને અટકાવી શકીએ છીએ.